કદાચ કોઈને એમ હશે કે આ યાવત ચંદ્ર દિવા કરો એનું રાજ રહેવાનું છે, પણ સિકંદર થી શરૂ કરીને હિટલર સુધી અને સદામ હુસેન થી શરૂ કરી અને મુશરફ સુધી એના સરનામાઓ મળતા નથી. અને એ વખતે મને એક યાદ આવે છે, કવિએ કીધેલું કઈક, કેટલા ચાલ્યા ગયા નજર પણ રડતી નથી, કઈક કેટલા ચાલ્યા જશે ખબર પણ પડતી નથી, તારા ઐશ્વર્યનું અભિમાન ના કર હિટલર શાહ જેવાની કબર પણ જડતી નથી. એ વખતે ગુજરાતના ગુજરાતની જનતાને મારે કહેવાનું છે કે આખરે મુદ્દો શું છે, કારણ શું છે. વિરોધ પક્ષ અંદર વિરોધ ન કરે એટલા માટે વાત શું હતી કે એક ઉદ્યોગ ગૃહને 14,000 હેક્ટર જમીન, 5,66,00,000 ચોરસ મીટર જમીન અદાણી ગ્રુપને કેટલા રૂપિયામાં અપાય? 1 રૂપિયામાં. મારે આપ સૌને કહેવું છે કે ભ્રષ્ટાચારની કોઈ સીમા તો હોવી જોઈએ કે નહીં? ગુજરાતની અંદર 55% વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. આ 55% વસ્તી આખું વર્ષ મહેનત કરે, ખેડૂતો હોય, ખેતમજૂરો હોય, બધા જ, ત્યારે 32,000 કરોડ રૂપિયાનું ઉત્પાદન થાય છે આખા વર્ષનું. કેટલું? 32,000 કરોડ. પરંતુ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક જ ટાટા કંપનીને નેનો કાર બનાવવા માટે 33,000 કરોડ રૂપિયા આપી દીધા. એ પ્રશ્ન અમે વિધાનસભામાં ઉઠાવીએ તો પ્રજાનો કયો ગુનો કરીએ છીએ? અને કદાચ એ ગુનો કરવો પડો તો એક વખત નહીં, અમે 1,000 વખત આ ગુનો કરવાના છે. ચાર કાર કંપનીઓ આવી ગુજરાતની અંદર અને એને 2,00,000 કરોડ રૂપિયાની રાહતો અપાય, એ પ્રશ્ન ઉઠાવ્યો અને એટલા માટે ટીવીની અંદર એનું પ્રસારણ થવાનું હતું. 1,00,000 કરોડ રૂપિયાના કૌભાંડ, 1,00,000 કરોડ રૂપિયાના કૌભાંડ ભ્રષ્ટાચાર 17 કૌભાંડોમાં થાય. બીજી જગ્યાએ દેશ શાખાની અંદર એવો પ્રોપોગેશન કરે કે લોકાયુક્ત કડક હોવા જોઈએ, લોકાયુક્ત હોવા જોઈએ, મજબૂત હોવા જોઈએ, લોકપાલ મજબૂત લોકપાલ હોવા જોઈએ, પણ એમ કે મારા ગુજરાતમાં તો લોકાયુક્ત હોવા જ ન જોઈએ.